વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 27 જાન્યુઆરી 2024 અને શનિવારનો આ દિવસ, અને પ્રભુએ આપણા જીવનમાં આ દિવસ બતાવ્યો તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ એ પુનર્નિયમ પુસ્તક તેનો 32મો અધ્યાય અને 24મી કલમ, પુનર્નિયમ 32 અને 24, ત્યાં જે પ્રોમિસ આપવામાં આવ્યું છે, આ શેર ઘણા સંતાનનો પિતા થશે, આ શેર ઘણા સંતાનનો પિતા થશે, આ શેર પોતાના ભાઈઓનો મનગમતો થશે, અને આ શેર પોતાના પગ તેલમાં બોળશે, અને આ શેરની ભૂંગળો પિત્તળ તથા લોઢાના થશે. હવે ઇસ્રાયેલી પ્રજાના 12 કુળ, યાકૂબના 12 દીકરા, એના પરથી 12 કુળ જે નક્કી કરવામાં આવ્યા, અને જ્યારે મૂસા હવે મરણ પામવાનો છે, અને છેલ્લે આ 12 કુળોને યહોવાએ જે પ્રોમિસ આપેલા, એ પ્રોમિસ એક પછી એક કુળને માટે ત્યાં રજૂ કરવામાં આવ્યા. ત્યારે આશ્ચર્યને માટે જે પ્રોમિસ આપ્યું છે આશ્ચર્ય કુળ વિશે, અને આશ્ચર્યના આ પ્રોમિસને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જો આપણે જોઈએ તો 4 ભાગ પડે છે. એનો પહેલો ભાગ છે કે ઘણા સંતાનનો પિતા થશે. આશ્ચર્યનું કુળ, આશ્ચર્યનું કુટુંબ, એ ઘણા સંતાનોનો પિતા થશે. એનો અર્થ કે એદનવાડીમાં યહોવાએ આદમને હવાને જે સફળ થાઓ અને વધો અને પૃથ્વીને ભરપૂર કરો એ આશીર્વાદ આપેલો, અહીંયા આગળ એ આશીર્વાદ રિપીટ થાય છે અને કહે છે કે ઘણા સંતાનોનો પિતા થશે, એના કુટુંબમાં ઘણા બધા બાળકો પ્રભુ આપશે, એનો વંશ વેલો વધારશે, એનો વંશજ વધતો જશે, એવી પણ બાબત અહીંયા પ્રોમિસમાં લખવામાં આવી છે. જો બીજો ભાગ જોઈએ તો કહે છે પોતાના ભાઈઓનો મનગમતો થશે, જે યાકૂબના 12 દીકરા, અને 12 દીકરાનો જો ઇતિહાસ આપણે જોઈએ છીએ ને તો અંદરોઅંદર એકબીજાની સાથે જાણે કે વિચારો મળતા નહોતા આવતા. જ્યારે યુસફ ખેતરમાં એમનું જમવાનું લઈને ગયો ત્યારે કહે છે જો સ્વપ્નપતિ યુસફ આવે છે આપણે એને મારી નાખીએ. પછી કોઈએ કહ્યું કે ના, વેચી દઈએ, ખાડામાં નાખી દઈએ. એટલે ભાઈઓમાં સંપ નહોતો. અહીં આગળ કહે છે કે આશેર પોતાના ભાઈઓને મનગમતો થશે, એટલે આશેરનું કુટુંબ બીજા ભાઈઓ સાથે સંબંધ રાખનારું બનશે, બીજા ભાઈઓને એનું વર્તન ગમશે, એ પણ એક પ્રોમિસ આપવામાં આવ્યું છે. અને ત્યાર પછી એ પ્રોમિસમાં કૌટુંબિક પ્રેમ એ આપણે જોઈ શકીએ છીએ, કૌટુંબિક પ્રેમ એ વધશે એકબીજા સાથેનો. અને ત્રીજો ભાગ જોઈએ છે તો પોતાના પગ તેલમાં બોળે. હવે આ જે શબ્દ પ્રયોગ છે ને, પગ તેલમાં બોળવા, એનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય, તો એની સાથેનો સંબંધ છે ઓલિવ તેલ. ઓલિવ તેલનો પ્રદેશ ભરપૂર છે એ તને મળશે. તેલમાં પગ બોળવા એટલે કે છે પ્રદેશ તેલનો, ઓઇલ ઓલિવ તેલ છે એનો પ્રદેશ તને વધારે મળશે, તો વધારે ફળવંત થઈશ. એક મિનિંગ એ પણ કહી શકાય. અને પ્રભુના એક સેવક કહે છે ઓલિવનો અર્થ બે બાબત, સ્વાર્પિત, સ્વર્પણ, એટલે તું ઈશ્વરને સ્વર્પણ થશે, વ્યક્તિ ઈશ્વરને સ્વર્પણ થાય. અને બીજી બાબત છે કે ઓલિવ તેલ, જૈતુનનું તેલ
એ ઈશ્વર સાથેનો સંબંધ પણ બતાવે છે. એટલે ઈશ્વર સાથેનો સંબંધ, આ ત્રીજો પ્રોમિસ આપવામાં આવ્યું છે ને, તારું કુળ ઈશ્વર સાથેનો સંબંધ રાખશે, ઈશ્વરના સંબંધમાં વૃદ્ધિ પામશે. અને ત્યાર પછી છેલ્લી બાબત લખી છે કે તારી ભૂંગળો પિત્તળ તથા લોઢાના થશે. તારી ભૂંગળો પિત્તળ તથા લોઢાના થશે. હવે ભૂંગળો એ ચંપલને માટે શબ્દ વપરાયેલો છે. અને અહીં આગળ વિચિત્ર પ્રકારની બાબત, તારો ચંપલ પિત્તળના લોઢાના થશે એવું જાણે કે છે, પણ શબ્દ પ્રમાણે નહીં, પણ એનો અર્થ છે એ શક્તિશાળી ને તું બળવાન થઈશ, રક્ષણ તને મળશે, એનો મિનિંગ અહીંયા એ પણ થાય છે. એટલે ચાર પ્રકારનો પ્રોમિસ. આશેર કે છે ઘણા સંતાનનો પિતા થશે, પોતાના ભાઈઓનો મનગમતો થશે, પોતાના પગ તેલમાં બોળશે, અને તારી ભૂંગળો પિત્તળ તથા લોઢાની થશે. તો અહીંયા જે જૂના કરારમાં યહોવાએ યાકૂબના કુળના આશેરના કુળને જે પ્રોમિસ આપ્યું છે, એ પ્રોમિસ નવા કરારમાં આપણને પણ આપવામાં આવ્યું છે. પ્રભુ આપણને સર્વ રીતે કૌટુંબિક જીવનનો આશીર્વાદ આપશે. આપણે એકબીજાની સાથે હળી મળીને પ્રેમમાં રહી શકીશું, અને આપણે પણ આશીર્વાદિત વિસ્તારમાં રહીશું, અને આપણે પણ રક્ષણાત્મક બનીશું, મજબૂત બનીશું. એફેસીઓના પત્રમાં 6 અધ્યાયમાં આત્મિક હથિયારો લખ્યા છે, તો આત્મિક હથિયારો સજવાના છે આપણે, એ પણ બાબત અહીંયા આવે છે. ત્યારે આ પ્રોમિસ દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, અને આજના દિવસનો આશીર્વાદ આપો. આશેરના કુળને તમે જે પ્રોમિસ આપેલું, એની આગળ જાહેર કરવામાં આવ્યું, ત્યારે એ જ પ્રોમિસ તમે જુદા શબ્દોમાં, જુદા અર્થમાં તમારા પર વિશ્વાસ કરનાર તમામને આપો છો, ત્યારે આજનો આશીર્વાદ આપો એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.